અડે એક બરાબર ગુજરાતી માં શું આવતું બોલાય તો એક અડે એક તો અહીંયા આપણે લખીશું એક અડે એક બરાબર કયો અંક લખ્યો આપણે એક અડે ગુજરાતી માં આને શું બોલાય એક અડે એક ઓકે હવે આપણે સામે શું કરવાનું છે અંગ્રેજી નંબર લખવાનો છે બરાબર તો એક નંબર ને શું બોલાય વન નંબર શું બોલાશે વન નંબર ઓકે તો એક છે ગુજરાતી માં બોલાય એટલે કે મેથ ની અંદર આપણે એક બોલીએ છીએ અને આ સામે અંગ્રેજી માં આપણે વન નંબર બોલીશું બરાબર તો એક અડે એક ને આપણે અહીંયા વન શું લખીશું સામે વન નંબર ઓકે કયો નંબર વન નંબર બરાબર હવે એક પછી કયો અંક આવે તો બગડે બે બરાબર એક અડે એક પછી અહીંયા શું આવે બગડે બે બરાબર તો હવે આપણે શું લખવાનું છે અંગ્રેજી નંબર માં સામે તો અહીંયા લખીશું ટુ નંબર કયો નંબર લખીશું ટુ નંબર કારણ કે બગડે બે ને અંગ્રેજી માં શું બોલાય ટુ શું બોલાય ટુ નંબર ઓકે તો અહીંયા આપણે લખીશું ટુ નંબર ઓકે તો એક અડે બગડે બે વન ટુ બરાબર હવે એક બે બે પછી કયો અંક આવે ત્રગડે ત્રણ ઓકે તો અહીંયા આપણે ત્રગડે ત્રણ બરાબર કયો અંક આવશે એટલે કે નંબર આવશે ત્રગડે ત્રણ હવે અંગ્રેજીમાં લખવાનું છે સામે તો અહીંયા આપણે લખીશું થ્રી નંબર કયો નંબર થ્રી નંબર ત્રગડે ત્રણ ની સામે આપણે કયો નંબર લખીશું થ્રી નંબર ઓકે તો એક અડે એક વન નંબર બગડે બે ટુ નંબર ત્રગડે ત્રણ થ્રી નંબર ઓકે હવે આવશે તો ચોગડે ચાર કયો નંબર આવે ચોગડે ચાર તો ચોગડે ચાર ની સામે આપણે શું લખવાનું અંગ્રેજી નંબર ની અંદર તો ફોર નંબર કયો નંબર બોલાય ફોર નંબર વન ટુ થ્રી ફોર કયો નંબર આવે તો ફોર નંબર ઓકે ચાર નંબર ની સામે આપણે લખીશું ફોર નંબર ગુજરાતીમાં બોલાશે ચાર અને અંગ્રેજીમાં બોલાશે ફોર ઓકે તો હવે ચોગડે ચાર પછી તો પાંચ અડે પાંચ કયો અંક આવે એટલે કે નંબર તો પાંચ અડે પાંચ બરાબર તો હવે આપણે અહીંયા પાંચ અડે પાંચ છે તો અંગ્રેજી નંબરમાં શું લખીશું કયો નંબર કેવી રીતે તો અંગ્રેજીમાં આપણે બોલીશું ફાઈવ નંબર અહીંયા આપણે લખીશું ફાઈવ ઓકે ફોર નંબર પછી ફાઈવ નંબર આવે ચોગડે ચાર પછી પાંચ અડે પાંચ આવે બરાબર તો એક અડે એક ની સામે વન બગડે બે ની સામે ટુ ત્રગડે ત્રણ ની સામે થ્રી ચોગડે ચાર ની સામે ફોર અને પાંચ અડે પાંચ ની સામે ફાઈવ ઓકે હવે આવશે પાંચ પછી છ કયો નંબર આવે છ નંબર છગડે છ અને અહીંયા આપણે શું લખીશું હવે તો સિક્સ નંબર કયો નંબર સિક્સ નંબર ઓકે હવે આવશે સાત અડે સાત કયો નંબર આવે છગડે છ પછી આવે સાત અડે સાત કયો નંબર આવશે તો સાત અડે સાત છગડે છ પછી અહીંયા ગુજરાતી અંક એટલે કે સાત અડે સાત બોલાય અને અહીંયા લખીશું સેવન નંબર કયો નંબર સેવન નંબર ઓકે હવે સાત અડે સાત પછી આઠ અડે આઠ તો સામે આપણે શું લખીશું તો અહીંયા આપણે પહેલા લખીશું આઠ અડે આઠ અને અંગ્રેજી નંબરમાં હવે લખીશું એટ નંબર કયો નંબર એટ નંબર ઓકે આઠ અડે આઠ બોલાય તો સામે અંગ્રેજી નંબર શું બોલાય એટ નંબર હવે અહીંયા લખીશું નવ વડે નવ તો અંગ્રેજીમાં બોલીશું નાઇન નંબર કયો નંબર નાઇન નંબર ઓકે હવે લાસ્ટમાં નવ પછી આવે એકડે મીંડે દસ તો
અહીંયા આપણે લખીશું 1 0 10. કયો નંબર આવે? તો 1 0 10 નંબર. એકડે મીંડે 10, બરાબર. એ અંક ગુજરાતી અંક છે અને આપણે સામે અંગ્રેજી અંક નંબર લખવા માટે 1 0 10. ઓકે, હવે આપણે 11, બરાબર. એટલે કે બે એકડા 11 ની લાઈન અને એની સામે આપણે અંગ્રેજી નંબર 1 1 11. તો અહીંયા લખીશું આપણે તો 2 11. ઓકે, તો સામે અંગ્રેજી નંબર શું બોલાશે? તો 1 1 11. તો અહીંયા આપણે લખીશું 1 1, એટલે કે 1 1 11. ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર. ઓકે, હવે આવશે તો ગુજરાતીમાં એકડ બગડ 12. તો અહીંયા આપણે લખીશું એકડ બગડ 12. તો હવે અંગ્રેજીમાં શું લખવાનું છે? તો 1 2 12. કયો નંબર? 1 2 12 નંબર. તો અહીંયા 1 લખીશું પહેલા અને 2 લખીશું. 1 2 12. તો 11 ની સામે 11, 12 12 છે તો 12 ની સામે 12. 1 2 12. હવે અહીંયા એકડ ત્રગડ 13 આવશે. શું આવે? એકડ ત્રગડ 13. આ ગુજરાતી અંક છે, સામે આપણે લખીએ છીએ અંગ્રેજી નંબર છે. ઓકે, તો એકડ ત્રગડ 13 છે, બરાબર. તો સામે આપણે શું લખીશું? તો 1 3 13. કયો નંબર બોલાય? 1 3 13 નંબર. ઓકે, તો આ ગુજરાતી અંક છે અને સામે અંગ્રેજી નંબર છે, બરાબર. હવે આવશે 11 પછી 12, 12 પછી 13, 13 પછી ગુજરાતી અંક લખીશું એકડ ચોગડ 14. કયો અંક લખીશું? એકડ ચોગડ 14. તો અહીંયા આપણે લખીશું ગુજરાતીમાં તો એકડ ચોગડ 14. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ કે 1 1 11, 1 2 12, 1 3 13. તો હવે 14 એકડ ચોગડ 14 છે તો એની સામે 1 4 14. કયો નંબર લખીશું અંગ્રેજીમાં? 1 4 14 નંબર. કયો નંબર લખીશું? 1 4 14. ઓકે, તો આ ગુજરાતી છે અને આ અંગ્રેજી છે. ઓકે, તો 11 12 13 અને 14. 14 પછી કયો આવશે અંક ગુજરાતીમાં? તો એકડ પાંચડ 15. ઓકે, તો અહીંયા લખીશું એકડ પાંચડ 15, બરાબર. તો 1 4 15, બરાબર, સોરી 1 4 15. ઓકે, તો હવે આવશે 1 5 14 અને 1 5 15 આવશે. ઓકે, તો 15 ની સામે 1 5 15. કયો નંબર આવે? 1 5 15. ઓકે, તો હવે 15, તો 1 5 15. હવે આવશે ગુજરાતી નંબર તો એકડ છગડ 16. તો અહીંયા આપણે લખીશું એકડ છગડ 16. તો હવે અહીંયા શું લખીશું? 1 6 16. કયો નંબર આવે? 1 6 16 નંબર. ઓકે, તો હવે આગળ જોઈએ 16 પછી એકડ 7 17. કયો અંક આવે? એકડ 7 17. તો હવે નંબર કયો આવશે અંગ્રેજીમાં? તો 1 7 17. કયો નંબર આવે? 1 7 17 નંબર. ઓકે, તો હવે આગળ જોઈએ એકડ 7 17 પછી કયો અંક આવશે? તો એકડ 8 18. એકડ 8 18. કયો અંક આવે? તો એકડ 8 18. તો 18 ની સામે અંગ્રેજીમાં શું લખીશું? 1 8 18. કયો નંબર આવે? 1 8 18. ઓકે, હવે એકડ 90 19. કયો આવ્યો? તો એકડ 90 19, બરાબર. તો હવે આપણે અંગ્રેજી નંબર શું લખીશું? 1 9 19. કયો નંબર આવે? 1 9 19 નંબર. ઓકે, હવે લાસ્ટમાં કયો અંક બાકી ગુજરાતી અંકમાં? તો
बगड़े ने भिंडे 20 बराबर। तो यहां आपने लखीसु बगड़े भिंडे 20 तो सामे शू આવશે 20 શું આવશે 20 20 20 ઓકે કયો નંબર આવે 20 20 ઓકે તો ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર શીખ્યા આપણે બરાબર તો અહીંયા જોઈએ કે પહેલા આ સાઈડ આપણે શું લખ્યું છે ગુજરાતી અંક બરાબર અને એની સામે બિલકુલ આપણે અંગ્રેજી નંબર લખ્યા છે બરાબર તો મેં જે તમને અહીંયા શીખ્યું કે તમારે ઘરે પણ